હેલો ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ યુથ એજ્યુકેશન અને વિદ્યાકુલની ટીમ વતી હું ધ્રુવી સુતરિયા આપનું ધોરણ બારના ઇંગ્લિશ ગ્રામરના લેક્ચરમાં હાર્દિક સ્વાગત કરું છું ઘણા વિદ્યાર્થીઓ સમય પહેલાં જ આવી ગયા છે અને હેલો હાય અને ગુડ આફ્ટરનૂનના મેસેજ પણ આવી ગયા છે અને ઘણા રેગ્યુલર સ્ટુડન્ટ પણ આવી ગયા છે અને ઘણા નવા સ્ટુડન્ટ પણ આવી ગયા છે તો નવા સ્ટુડન્ટ આવ્યા છે એ લોકો માટે મેં રિવિઝન રાખ્યું છે પેલા આપણે રિવિઝન કરીશું ગઈકાલે આપણે પ્રેઝન્ટ ટેન્સ શીખ્યા હતા સાદો વર્તમાનકાળ એ મેં સેપરેટ ટોપિક લીધો હતો કારણ કે એમાં હકાર નકાર અને પ્રશ્નાર્થ વાક્યમાં અલગ અલગ નિયમો આવતા હતા હકારમાં પણ અલગ બે નિયમો આવતા હતા એટલા એટલા માટે મેં એ ટેન્સને અલગથી ન શીખવાડ્યો હતો આજે આપણે કન્ટિન્યુઅસ ટેન્સ જોઈશું અને વિદ્યાર્થી મિત્રો કોઈ પણ વસ્તુ શીખવા માટે એક ટેકનિક હોય છે

તો આના દ્વારા આપણે મંથના ડે યાદ રાખ્યા છે તો સેમ એવી રીતે ટેન્સમાં માત્ર ઇંગ્લિશ ગ્રામરના ઇંગ્લિશ ગ્રામરમાં નહીં પરંતુ દરેક સબ્જેક્ટમાં આ મેથડ હોય છે આ ટેકનિક હોય છે અમુક મેથડો આપને તૈયાર મળી જાય છે અમુક મેથડ આપણે બનાવી પડે છે હું જ્યારે પહેલી વાર ટેન્સ શીખી ત્યારે મેં મારી મેથડ ક્રિએટ કરી અને મને કઈ મેથડ યાદ રહેતી હતી કઈ ટેકનિક કે ટેબલ હું દરેક વસ્તુને એક ટેબલમાં એક કોષ્ટકમાં અલગ અલગ સેપરેટ કરીને અલગ અલગ એના ટોપિક બનાવીને પછી હું એને શીખતી જે ટેકનિક હું અત્યારે તમને કહેવાની છું વિદ્યાકુલના લેક્ચરમાં પણ ઘણા બધા સ્ટુડન્ટ આવી ગયા છે એ દરેક સ્ટુડન્ટને મારા તરફથી ગુડ આફ્ટરનૂન એન્ડ વેલકમ અને યુથના સોરી યુટ્યુબમાં પણ ઘણા બધા સ્ટુડન્ટ આવી ગયા છે એ સ્ટુડન્ટને પણ મારું હાર્દિક સ્વાગત છે તો ચાલો આપણે કન્ટિન્યુઅસ ટેન્સની શરૂઆત કરીએ એ શરૂઆત કરીએ એ પહેલાં ન્યૂ સ્ટુડન્ટ આવ્યા છે તો એના માટે આપણે બેઝિક રિવિઝન પણ આપી દઈએ તો એ રિવિઝનમાં ધ સિમ્પલ ટેન્સ ગઈકાલે મેં સિમ્પલ ટેન્સમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ શીખવાડ્યો હતો સિમ્પલ ટેન્સના ત્રણ પ્રકાર છે પ્રેઝન્ટ પાસ્ટ અને ફ્યુચર અને આ તમારે ત્રણેય ટેન્સમાં એક નામ જોડી દેવાનું છે અને આખું નામ બને છે પ્રેઝન્ટેન્સ નું આખું નામ બને છે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હવે વધારે નથી લગતી નકર સ્ટ્રકચર ની ખીચડી બની જશે એટલા માટે હવે પાસ ટેન્સ નું પૂરું નામ થશે ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ ગુજરાતી પણ કહીશ એના પછી ફ્યુચર છે ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ તો આમ સિમ્પલના ત્રણ પ્રકાર છે સિમ્પલ પ્રેઝન્ટ સિમ્પલ પાસ્ટ અને સિમ્પલ ફ્યુચર સાથે બુક રાખતા જાવ જે જે નવા ટોપિક છે અને જે ટેકનિક તમને ગમે છે એ બુકમાં લખતા જાઓ ફટાફટ અને પછી સારા અક્ષરે ફરીથી લખી નાખજો લેક્ચર પૂરો થાય એટલે તમારે બે વખત રિવિઝન થઈ જાય ઓકે હવે આપણા ટોપિક તરફ વધી આગળ અને જેટલા ક્વેશ્ચન ક્વેરી છે ને એ તમે લાસ્ટમાં કહેજો હું એને સોલ્વ કરીશ હું તમને પૂછવાની છું અત્યારે આપણે આગળ જઈએ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના અને સિમ્પલ પાસ્ટ ટેન્સ ફ્યુચર ટેન્સનું ટેબલ આ રીતનું છે યુઝ ત્રણેયના યુઝ મેં એક ટેબલમાં એક સાથે રાખી દીધા છે જેથી કરીને હું ત્રણેય કાળની કમ્પેરિઝન કરી શકું અને જોઈ શકું કે આ આ બંને કાળ વચ્ચે શું ફર્ક છે આ બંને કાળ એટલે કયા કયા કાળ સિમ્પલ પ્રેઝન્ટ અને સિમ્પલ પાસ્ટ ટેન્સ વચ્ચે શું ડિફરન્ટ છે સિમ્પલ પાસ્ટ અને સિમ્પલ ફ્યુચર ટેન્સ વચ્ચે શું ડિફરન્ટ છે એ જાણી શકું એટલા માટે મેં એને કોષ્ટકમાં દર્શાવ્યા છે જો સિમ્પલ પ્રેઝન્ટેન્સ એટલે કે રોજ બરોજની ક્રિયા દર્શાવી હોય તમારી રોજની ટેવ દર્શાવવા માટે સનાતન સત્ય દર્શાવવા માટે જે હંમેશા થવાનું છે સૂર્ય હંમેશા ઉગવાનો છે ઓક્સિજન તમને હંમેશા મળવાનો છે તો એ સનાતન સત્ય છે એના પછી કોઈપણ પ્રકારની કહેવત હોય રૂઢિપ્રયોગો હોય તો એ વાક્યનો એ વાક્ય એટલે કયો કાળ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એ વાક્ય દર્શાવવા માટે પણ સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય છે યુઝ એટલે શું થાય અહીંયા ઉપયોગ એના પછી સિમ્પલ પાસ્ટ ટેન્સ ભૂતકાળની ઘટના કે પ્રક્રિયા દર્શાવવા માટે સિમ્પલ પાસ્ટ ટેન્સનો ઉપયોગ થાય છે સિમ્પલ ફ્યુચર ટેન્સ તો ભવિષ્યની કોઈ ક્રિયા બનવાની છે બની નથી બનવાની છે જો એ ક્રિયા દર્શાવી હોય તો સિમ્પલ ફ્યુચર ટેન્સનો ઉપયોગ થાય છે સૌથી વધારે નિયમો હતા ને તો આ ટેન્સમાં હતા એટલા માટે પ્રેઝન્ટ ટેન્સને સેપરેટ લીધેલો હતો પાસ્ટ ટેન્સ અને ફ્યુચર ટેન્સ એકદમ ઇઝી ટેન્સ છે એટલા માટે મેં એને રિવિઝનમાં કોષ્ટકમાં લીધેલા છે ભૂતકાળમાં કોઈ ઘટના બની ગઈ એટલે શું કે કાલ મેં તમને વર્તમાન કાળ ભણાવ્યો હતો તો એ ક્રિયા એટલે સિમ્પલ પાસ ટેન્સ આવતીકાલે આવતીકાલે હું તમને પરફેક્ટ ટેન્સ ભણાવવાની છું તો હજી મેં ભણાવ્યો નથી પણ ભણાવવાની છું તો એ ક્રિયા શેમાં આવશે ફ્યુચર ટેન્સમાં આવશે એના પછી આગળ જઈએ આપણે કીવર્ડ્સ એટલે કે વાક્યમાં એક એવો શબ્દ કે જે કાળ સૂચવતો હોય તો કાળ પ્રમાણેના શબ્દો વર્તમાન કાળ હોય તો એમાં કયા કયા પ્રકારના શબ્દો હોય એવરી ડે ડેલી ઓલવેઝ ઓફન વારંવાર એવરી મંથ રેગ્યુલરલી નિયમિત રીતે જનરલી સામાન્ય રીતે ટુડે આજે ટ્વાઇસ અ ડે દિવસમાં બે વાર ટ્વાઇસ એટલે બે વાર અ ડે દિવસમાં અ ડે એટલે દિવસમાં બે વાર વન્સ અ ડે એટલે કે દિવસમાં એક વાર એક ક્રિયા થતી જ હોય હાર્ડલી ક્યારેક ક્યારેક સમ એટલે પણ ક્યારેક ક્યારેક હાર્ડલી એટલે ભાગ્ય જ અથવા ક્યારેક ક્યારેક એના પછી પાસ્ટ ટેન્સમાં કયા કયા વર્ડ છે યસ્ટરડે મેં માં તો યાદ રહેતું નથી હવે આ તો યાદ તમારે રાખવું જ પડે એટલે તો કહું છું કે સાથે બુક રાખો જે વડ છે એ લખતા જાઓ અને લખ્યા પછી જેવું તેવું તમારે લખવાનું છે લેક્ચર પૂરો થાય તો એને ફરીથી બીજી નોટમાં સારા અક્ષરે લખો રિવિઝન જેટલી વાર તમે કરશો એટલી વાર તમને એટલું પરફેક્ટ રીતે તમને યાદ રહેશે જોઈએ આપણે પાસ ટેન્સમાં યસ્ટરડે ડે લાસ્ટ ડે ઇન ધ પાસ્ટ એટલે કે ભૂતકાળમાં વન્સ અપોન અ ટાઈમ દરેક સ્ટોરીની શરૂઆત વન્સ અપોન અ ટાઈમથી થાય છે યા તો વન્સથી થાય છે વન્સ અપોન અ ટાઈમ એટલે કે એક વાર આ બન્યું હતું એક વાર આ હતો એક વાર આ હતી ત્યારે વન્સ અપોન અ ટાઈમનો યુઝ થાય છે એના પછી અગો પહેલા ધ અધર ડે બીજા દિવસે એટ ધેટ ટાઈમ એ સમયે ધોઝ ડે એટલે તે દિવસો ધેટ ડે એટલે કે તે દિવસો ધોઝ એટલે અહીંયા સોરી પહેલા આવશે અને ધેટ એટલે કે અહીંયા પણ પહેલા જ આવશે પરંતુ અહીંયા માત્ર ડે આપેલો છે જે સિંગ્યુલર વર્ડ છે અને સિંગ્યુલર વર્ડ એટલે એક વચન શબ્દ અને અહીંયા ડેઝ આપેલું છે એટલે પ્લોરલ એટલે કે બહુવચન એટલા માટે ત્યાં ધોઝ ડેઝ છે અને ત્યાં ધેટ ડે છે એના પછી ધ ડે બિફોર યસ્ટર ડે એટલે કે આપણે પરમ દિવસ કહીએ ને એ દિવસ એટલે ધ ડે બિફોર યસ્ટર ડે ગઈકાલ એટલે આપણે કહીએ યસ્ટર ડે પરમ દિવસે જેને અંગ્રેજીમાં કહેવાય ધ ડે બિફોર યસ્ટર ડે એના પછી ટુ ડે અગો બે દિવસ પહેલાં પહેલાં એટલે ભૂતકાળની કહેવાય બે દિવસ પહેલાં આ થયું એના પછી સિમ્પલ ફ્યુચર ટેન્સમાં એવા કયા કયા શબ્દો છે કે જે ભવિષ્યકાળ સૂચવે છે તો એમાંનો શબ્દ છે ટુમોરો આવતીકાલ નેક્સ્ટ ડે પછીનો દિવસ નેક્સ્ટ મન્ડે પછીનો રવિ પછીનો સોમવાર ઇન ધ ફ્યુચર એટલે કે ભવિષ્યમાં ધ ડે આફ્ટર ટુમોરો એટલે કે જે આવતીકાલ છે એના પછીની કાલ એટલે ડે આફ્ટર ટુમોરો બાય ધ એન્ડ ઓફ ધીસ વીક એટલે કે આ અઠવાડિયાના અંતે અને નિયર ફ્યુચર એટલે કે નજીકના ભવિષ્યમાં નજીકના અંતરમાં દર્શાવવા માટે આ શબ્દનો ઉપયોગ થાય છે તો આ વર્ડ હતા સિમ્પલ ફ્યુચર ટેન્સના તો આટલા કી વર્ડ છે જેના દ્વારા આપણે કાળને ઓળખી શકીએ ક્લેરીફાય કરી શકીએ ચલો એકવાર આપણે નજર ફેરવી લઈએ કોઈને અહીંયા સુધી કોઈ પણ પ્રકારનો ક્વેશ્ચન થયો છે કે નહીં ચલો લાગતું તો નથી કે કોઈને કોઈ પણ પ્રકારનો ક્વેશ્ચન હોય કે કોઈ પણ પ્રકારની ક્વેરી અહીંયા સુધીમાં છે કે થઈ હોય ચલો તો હવે આપણે આગળની થિયરી તરફ જઈએ હવે આ છે સેન્ટેક્સ જેને મેં એક ટેબલમાં લખ્યું છે અને એ પણ પૂરેપૂરું જે આખું નથી અડધું છે જેમાં નિયમો આવતા હોય એ નિયમો હું તમને હાઈલાઇટ દેખાય અફેરમેટિવ સેન્ટેન્સ નેગેટિવ સેન્ટેન્સ ઇન્ટ્રોગેટીવ સેન્ટેન્સ દરેક કાળમાં ત્રણ પ્રકારના સેન્ટેન્સ હોય દરેક કાળમાં ને ઇંગ્લિશમાં જ દરેક પ્રકારના સોરી ઇંગ્લિશમાં ત્રણ સેન્ટેન્સ હોય છે એક હકાર બીજું નકાર અને ત્રીજું છે પ્રશ્નાર્થ હકારને અંગ્રેજીમાં અફેમેટિવ સેન્ટેન્સ કહેવાય નકારને અંગ્રેજીમાં નેગેટિવ અને પ્રશ્નાર્થને અંગ્રેજીમાં ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ જ્યારે વર્તમાન કાળ હોય સિમ્પલ પ્રેઝન્ટેન્સ હોય અને હકારની વાક્ય રચના હોય ત્યારે ક્રિયાપદનું એસ ઈ એસ કે આઈ એસ વાળું રૂપ અથવા તો ક્રિયાપદનું લાઈન કરી છે ને એ અથવા દર્શાવે છે આ રૂપ લાગે તો હું અહીંયા લખી દઉં છું કે ક્રિયાપદનું મૂળ રૂપ ક્યારે લાગે જ્યારે આ હોય કરતા તરીકે વી આપેલું હોય કરતા તરીકે યુ હોય કરતા તરીકે ધ્યેય હોય કરતા તરીકે અને કોઈપણ બહુવચન નામ હોય ત્યારે ક્રિયાપદનું મૂળ રૂપ લાગે છે અને એસ ઈ અને આઈએસ ક્યારે લાગે છે જ્યારે વાક્યમાં કર્તા તરીકે શિ હિ એટ અને કોઈ પણ એકવચન નામ હોય ત્યારે ક્રિયાપદનું એસ ઈ કે આઈએસ વાળું રૂપ આવે કયા વાક્યમાં હકાર વાક્યમાં અફેર મેટ્યુ સેન્ટેન્સમાં વાત કરીએ આપણે પાસ્ટની સિમ્પલ પાસ્ટ ટેન્સના હકાર વાક્યમાં ક્રિયાપદનું હંમેશા વી ટુનું રૂપ લાગે છે વી ટુનું રૂપ એટલે કે ભૂતકાળનું રૂપ અને સિમ્પલ ફ્યુચર ટેન્સમાં ટુ બીના રૂપ તરીકે વિલ વપરાય અને ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય એક્ઝામ્પલ પણ આવશે એના પછી નેગેટિવ સેન્ટેન્સની વાત કરીએ તો નેગેટિવ સેન્ટેન્સમાં ધ સિમ્પલ પ્રેઝન્ટેન્સમાં બે નિયમો ડઝ અથવા તો ડુ એની સાથે નોટ અને પછી ક્રિયાપદનું હંમેશા મૂળ રૂપ ઇન શોર્ટ હું તમને કહું કે જ્યાં જ્યાં તમને ડઝ કે ડુ દેખાય જ્યાં જ્યાં ટુ ટુબીના રૂપ તરીકે ડઝ કે ડુ આપેલું હોય ત્યાં ત્યાં ક્રિયાપદનું કેવું રૂપ આવે મૂળ રૂપ આવે એટલે કે વી વનનું રૂપ આવશે એના પછી એક મિસ્ટેક આ ટેબલમાં થઈ ગઈ છે અને એ છે આ ડઝ અને ડુ તો અહીંયા ડઝ અને ડુ નહીં આવે પરંતુ શું આવશે ડી આવશે કારણ કે કયો કાળ છે પાસ ટેન્સ છે એટલા માટે અહીંયા આવશે ડીડ પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ તો ભૂતકાળમાં પણ એક નિયમ છે કે જો વાક્યમાં ટૂબીના રૂપ તરીકે ડીડ આવે તો ત્યાં ક્રિયાપદનું હંમેશા કેવું રૂપ મૂકવાનું મૂળ રૂપ મૂકવાનું ક્રિયાપદનું મૂળ રૂપ પણ એ નિયમ સિમ્પલ ફ્યુચર નથી કેમ કારણ કે ત્યાં તો મૂળ રૂપ જ છે તો ત્યાં શું વાક્ય રચના બને વીલ વેલ પછી નોટ અને નોટ પછી ક્રિયાપદનું

ત્યારે નોટ જેવો શબ્દ કે હું ત્યાં અહીંયાથી નીકળી જાય તો હું થયું ડીડ પ્લસ વી વન એના પછી ફ્યુચર ટેન્સમાં વીલ પ્લસ વી વન હવે આપણે આની આ હતી વાક્ય રચના આખી વાક્ય રચના મારે જો તમને કેવી હોય તો આના પહેલા આવશે સબ્જેક્ટ પછી આખું સેન્ટેન્સ ત્યાં વચ્ચે મૂકી દેવાનું એટલે કે યલો પેન લઈ લો એટલે તમને વાક્ય રચના દેખાઈ જાય એસ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ એટલે હું અહીંયા ખાલી લખું છું વી કાળ પ્રમાણે તમારે અહીંયા વબ બદલતો રહેવાનો છે પ્રેઝન્ટ હોય તો એસ કે યસ અથવા મૂળરૂપ પાસ્ટ હોય તો વી ટુનું રૂપ ફ્યુચર હોય તો વી વનનું રૂપ અને સાથે શું આવશે વેલ આવશે એટલે હું અહીંયા ઓપ્શનમાં લખું ટુ

કે તમારે ત્રણેય ટેન્સની ત્રણેય સેન્ટેન્સની વાક્ય રચના બનાવવાની છે ત્રણેય ટેન્સની ત્રણેય સેન્ટેન્સની વાક્ય રચના બનાવવાની છે ત્રણ ટેન્સ કયા કયા સિમ્પલ પ્રેઝન્ટ પાસ ફ્યુચર પ્રેઝન્ટ તમે ભણી ગયા છો પાસ્ટ અને ફ્યુચર તમારે જાતે બનાવવાની છે એના પછી ત્રણ સેન્ટેન્સ કયા તો આ ત્રણ સેન્ટેન્સ આ અફેમેટિવ નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ આ ત્રણેયની તમારે વાક્ય રચના એક ટેબલમાં બનાવવાની છે જે રીતે મેં ટેબલમાં બનાવી છે એ રીતે સામસામા બે પેજ લઈ લો અને એક જ ટેબલમાં આ ત્રણેય ટેન્સની ત્રણેય સેન્ટેન્સની વાક્ય રચના આગળ હવે આપણો જે મેઇન ટોપિક આજનો છે એ ટોપિકની શરૂઆત કરીએ અને એ ટોપિક છે ધ કન્ટિન્યુઅન્સ ટેન્સ બીજો પ્રકાર કન્ટિન્યુઅન્સ બીજો પેટા પ્રકાર કન્ટિન્યુઅન્સ ટેન્સના ત્રણ પ્રકાર છે પ્રેઝન્ટ પાસ્ટ અને ફ્યુચર પ્રેઝન્ટ એટલે વર્તમાન પાસ્ટ એટલે ફ્યુ પાસ્ટ એટલે ભૂતકાળ અને ફ્યુચર એટલે કે ભવિષ્યકાળ ચલો આ ટેન્સની શરૂઆત કરીએ એ પહેલાં સિમ્પલ ટેન્સમાં કોઈને પણ કંઈ પણ પ્રકારનો ક્વેશ્ચન નથી અથવા તો છે એ જોઈ લઈએ કોઈને હોય તો ચલો હોય તો ફટાફટ લાઈવ ચેટમાં મને પૂછી લો જેથી આપણે કન્ટિન્યુઅસ ટેન્સ ચાલુ કરી દઈએ અહીંયા આપણું કન્ટિન્યુ સિમ્પલ ટેન્સ પૂરો થઈ ગયો છે કન્ટિન્યુઅસ ટેન્સ ચાલુ કરવાનો છે જે આપનો આજનો લેક્ચર છે એ તરફ જઈએ ચલો કોઈને પણ કંઈ પણ ક્વેશ્ચન નથી નો ક્વેશ્ચન ના આન્સર ઘણા બધા આવી ગયા છે વિદ્યાકુલમાંથી પણ આવી ગયો છે આન્સર કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ નથી કોઈ ક્વેશ્ચન નથી દીપકભાઈને પણ કોઈ ક્વેશ્ચન નથી આહિરને પણ નથી ચલો મેમ મેં હમણાં આવે તો તમે થોડો સમજ આપી દો ઓકે ખુશ્બુ કાલથી ટાઈમ પર આવી જાજે જેથી આપણો લેક્ચરનો ટાઈમ ન બગડે કારણ કે જે આપણે કન્ટિન્યુ ટેન્સ આખો શીખવાનો છે એના ત્રણ પ્રકાર છે રેકોર્ડેડ વિડીયો છે એટલા માટે ખુશબુ ખુશ્બુ માટે રેકોર્ડેડ વિડીયો છે તો એ તું ફરીથી જોઈ લેજે જેથી તને ત્યાં સમજાય અને જો છતાં પણ ત્યાં તને ન સમજાય તો હેલ્પિંગ નંબર આપેલો છે તું કોલ કરીને પૂછી શકે છે મેં ગુજરાતી વર્ડ કીધેલા છે તો અહીંયા પણ હું તમને ગુજરાતી વર્ડ કહીશ કન્ટિન્યુઅન્સ એટલે ચાલુ અને ટેન્સ એટલે કાળ ચાલુ વર્તમાનકાળ ચાલુ ભૂતકાળ અને ચાલુ ભવિષ્યકાળ ચાલુ કાળના ત્રણ પ્રકાર છે પ્રેઝન્ટ પાસ્ટ અને ફ્યુચર કન્ટિન્યુઅન્સ પ્રેઝન્ટ ટેન્સ કન્ટિન્યુઅન્સ પાસ્ટ ટેન્સ કન્ટિન્યુઅન્સ ફ્યુચર ટેન્સ ગુજરાતી કૌશો ધ્યાન રાખજો પેલા આપણું સ્લોગન થ્રી એફ ફોકસ 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 બીજું કંઈ નહીં જોવો

કાળ શીખતા પહેલા કઈ ત્રણ વસ્તુની જરૂર પડે સબ્જેક્ટ વબ ઓબેક્ટ આ ત્રણેયનું નોલેજ હોવું જોઈએ સબ્જેક્ટ અને ઓબ્જેક્ટનું નોલેજ તમારી પાસે છે વબનું નોલેજ તમારે મેળવવાનું છે જેટલા નવા હું એમ કહું છું ડે કન્વર્ટ કરો જ્યારે જ્યારે ઇંગ્લિશનું લેક્ચર આવીને ત્યારે ત્યારે તમે દસ થી વીસ નવા વબ શીખો યાદ રાખો

અને વિફુર એટલે ગોઈ તો આ રીતે તમે જ્યારે જ્યારે ઇંગ્લિશના લેક્ચર આવે ને ત્યારે ત્યારે એની પહેલા તમે 10 થી 20 આવા નવા રોજ નવા અલગ અલગ ક્રિયાપદ તૈયાર કરો એને પાકા કરો જેથી કરીને તમારી પાસે જે વર્બની વોકેબ્યુલરી ઘટે છે ને એ વધે એ તમારે જાતે જ કરવું પડે તો એના માટે મેં તમને ક્લૂ આપ્યો કે ભાઈ જ્યારે ઇંગ્લિશનો લેક્ચર તમે લાઈવ અટેન્ડ કરો એની પહેલાં દસથી વીસ નવા વબ શોધો પાકા કરો યાદ રાખો અને એમાં નિયમોને નોટ કરતા જાઓ નોટ કરતા જાઓ જેવી રીતે ગોનું વી ટુનું રૂપ વેન્ડ થાય છે વી થ્રીનું રૂપ ગોન થાય છે અને વી ફોરનું રૂપ થાય છે ગોઈંગ ઓકે તો કેટલી વસ્તુની જરૂર પડે સબ્જેક્ટ વબ અને ઓબ્જેક્ટ સબ્જેક્ટ એટલે કરતા વબ એટલે ક્રિયાપદ ઓબ્જેક્ટ એટલે કર્મ ઇઝ ઇટ ક્લિયર ચલો હવે નેક્સ્ટ થિયરી તરફ જઈએ અને નેક્સ્ટ થિયરીમાં પેલો પોઈન્ટ છે યુઝ યુઝ એટલે ઉપયોગ ડેફિનેશન વ્યાખ્યા કે ક્યારે કયા કાળનો ઉપયોગ કરવો આમાં આપણે પેનનો કલર બદલી નાખીએ

અથવા કોઈ ઘટના બનતી હતી બની રહી હતી રહી હતી અહીંયા વચ્ચે લગાવવાનું છે કોઈ ક્રિયા ચાલુ હતી અથવા કોઈ ઘટના બની રહી હતી એ દર્શાવવું હોય ત્યારે કન્ટિન્યુઅસ ફાસ્ટ ટેન્સનો ઉપયોગ થાય છે હા અને વધારે સારી રીતે એક્ઝામ્પલ દ્વારા જ સમજી શકાય પણ એની પહેલાં તમારે મટિરિયલ તો ભેગું કરવું પડે ને રો મટિરિયલ ભેગું કરો પછી જ તમને એક્ઝામ્પલ તરફ હું લઈ જવાની છું એના પછી કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ ચાલુ ભવિષ્યકાળ એટલે કે ભવિષ્યમાં કોઈ ક્રિયા ચાલતી હશે અથવા કોઈ ઘટના બનતી હશે તો એ ઘટના દર્શાવવા માટે એ ક્રિયા દર્શાવવા માટે ચાલુ ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે કોઈ ભવિષ્યની ઘટનાને ચાલુ દર્શાવવા માટે બને છે દર્શાવવા બનતી હશે દર્શાવવા માટે સોરી બનશે બનશે દર્શાવવા માટે સાદો ભવિષ્યકાળ બનતી હશે એવું દર્શાવવા માટે ચાલુ ભવિષ્ય ભણે રાખવી પડશે સિમ્પલમાં અને કન્ટિન્યુઅન્સમાં ટૂંકમાં હું લખું છું સિમ્પલમાં સાદા વર્તમાન કાળ એટલે પ્રેઝન્ટ પાસ્ટ અને ફ્યુચર આ ત્રણેયમાં

તે રમતો હતો અહીંયા રમશે હજી રમતો નથી તે રમશે અને કન્ટિન્યુઅસમાં તે રમી રહ્યો હશે ચલો હવે તમને આ ત્રણેય ટેન્સ સમજાઈ ગયા કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ અને કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ આ એક્ઝામ્પલ બંને ટેન્સને મેં કમ્પેર કર્યા અને આ રીતે હું ટેન્સને સમજું કમ્પેર કરું ને ત્યારે વસ્તુ સમજાય પ્રેઝન્ટ ટેન્સમાં રમે છે કન્ટિન્યુઅસમાં ક્રિયાને ચાલુ દર્શાવવાની છે એટલે રહ્યો રમી રહ્યો છે અહીંયા સિમ્પલ છે એટલે રમતો હતો કન્ટિન્યુઅસ બતાવવાનું છે એટલે રમી રહ્યો હતો અહીંયા ફ્યુચર ટેન્સ સિમ્પલ બતાવવાનું છે એટલે રમશે અહીંયા કન્ટિન્યુઅસ એટલે કે ક્રિયાને ચાલુ બતાવવાની છે એટલે રમી રહ્યો હશે ચલો હવે ક્લિયર થયું તમને કન્ટિન્યુઅસ ટેન્સ ચાલુ કાળ ચાલુ કાળના આ ત્રણ પ્રકાર છે ચલો ઇઝ ઇટ ક્લિયર ચલો જલ્દી સમજાઈ ગયું હોય તો યસ ઓકે એકનો તો અગાઉથી જ આન્સર આવી ગયો છે સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો આમાં ઘણા બધા હજી લેટ આવે છે અને પછી કે છે કે મેમ આ શું ચાલી રહ્યું છે તો મેં તમને અગાઉ જ કહી દીધું કે ભાઈ લેક્ચર આપણો ચાલુ થાય એ પહેલાં જ તમે તમારા ફ્રેન્ડ અથવા બીજા વિદ્યાર્થી મિત્રોને આ લિંક શેર કરી દો અને સાથે સાથે વિદ્યાકુલની એક એપમાં જોઈન થવાનું કહી દો જેથી કરીને એને ચાલુમાં ક્વેશ્ચન થાય છે કે મેમ આવતીકાલે તમે શું ભણાવશો અથવા તો આના પછીનો નેક્સ્ટ લેક્ચર શું છે કયો છે તો આ બધા પ્રશ્નોનું એક જ સોલ્યુશન વિદ્યાકુલ એપ સાથે જોડાવ અને ત્યાંથી તમે દરેક પ્રકારની માહિતી લઈ લો ઓકે મારી એડવર્ટાઇઝ પૂરી થઈ ગઈ હવે હું મારું શરૂ કરી ઓકે જુઓ હજી હું વાત કરી રહી ત્યાં જ એકનો મેસેજ આવી ગયો મેમ ટેબલ પહેલા જ કહી દીધું વિદ્યાકુલ એપમાં એનું ટાઈમ ટેબલ છે ત્યાં મૂકેલું છે ચલો અહીંયા યસ યસ સમજાઈ ગયું ચલો આગળ આપણે જઈએ કી

નાવ ડેઝ હાલના દિવસમાં એટ પ્રેઝન્ટ હાલમાં જ ધીસ ડેઝ આ દિવસે જ કન્ટિન્યુઅસલી એટલે કે હાલમાં અત્યારે અને કોન્સ્ટન્ટલી એટલે કે સતત ફોર એવર હંમેશા કરન્ટલી એટલે પણ હાલમાં આ દરેકે દરેક વર્ડ શું દર્શાવે છે હાલની પ્રક્રિયા દર્શાવે છે હાલની પ્રક્રિયા અત્યારની પ્રક્રિયા દરેક વર્ડનો એક જ મિનિંગ છે દરેક વર્ડનો એક જ અર્થ નીકળે છે હાલ અને અત્યાર હાલ અને અત્યાર એટલે કન્ટિન્યુઅન્સ અને અત્યાર એટલે પ્રેઝન્ટ એટલે કે હાલની પ્રક્રિયા એના પછી કન્ટિન્યુઅન્સ પાન પાસ્ટ ટેન્સમાં વેન એટલે જ્યારે ત્યારે વાયલ એટલે જ્યારે એઝ ધેન આ વચ્ચે વપરાતો શબ્દ છે જે આપણે ફંક્શનમાં જોઈશું એટ ધેટ ટાઈમ એ સમયે એટ ધેટ મોમેન્ટ તે પડે અને યસ્ટ ગઈ કાલે પણ હું ધીસ ટાઈમ એટલે કે ગઈ કાલે આ જ સમયે આ ક્રિયા ચાલતી હતી ત્યારે આ શબ્દોનો ઉપયોગ થાય છે એવી વાત કેવી હોય ને ત્યારે કે ગઈકાલે આ સમયે આ ક્રિયા ચાલતી હતી એ દર્શાવવું હોય ત્યારે યસ્ટર ડે ધીસ ટાઈમનો ઉપયોગ થાય છે તો કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સના આટલા કીવર્ડ છે એના પછી કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સના કીવર્ડ કયા કયા ટુમોરો મોર્નિંગ એટલે કે ગઈકાલની સવારે આ ક્રિયા ચાલી રહી હતી એટ ધીસ ટાઈમ ધીસ ડે આ સમયે આ જ દિવસે આ ક્રિયા ચાલતી હતી ચાલતી હશે સોરી ફ્યુચર ચાલતી હશે એવું દર્શાવવું હોય ત્યારે આ શબ્દનો ઉપયોગ થાય છે અહીંયા બ્રેક પણ કરીને તમે નવો વર્ડ બનાવી શકો એના પછી ઇન ધ નેક્સ્ટ ડે અહીંયા તમને આખો શબ્દ નહીં દેખાતો હોય એટલે હું અહીંયા લખી દઉં છું એટલે કે પછીના દિવસે આ ક્રિયા ચાલતી હશે એવું દર્શાવવું હોય ત્યારે કન્ટિન્યુઅસ ફ્યુચર ઉપયોગ થાય તો આટલા કીવર્ડ્સ હતા હવે આપણે એની વાક્ય રચના તરફ જઈએ અને એની વાક્ય રચના કંઈક આ રીતે છે ટૂંકમાં લેખી છે પછી ફૂલ આવશે પહેલાં જુઓ ટૂંકમાં સેન્ટેક્સ જે નવા સ્ટુડન્ટ છે એના માટે

અફર્મેટિવમાં કન્ટિન્યુઅસ પ્રેઝન્ટમાં આપણે અહીંયા પેનનો કલર ચેન્જ કરી નાખીએ ગ્રીન કલર દેખાય છે જરા ચેક કરીને મને બતાવો તો ગ્રીન કલર દેખાય છે ઓકે ચલો તો આપણે બીજો કલર ટ્રાય કરીએ કયો કલર લઈએ બ્લેક કલર બ્લેક કલર દેખાશે

ત્યારે વી ફોરની જગ્યાએ એમ કહેતા હતા કે એક્શન વર્ડની પાછળ આઈએનજી મૂકો અને એ એટલે વી ફોર સિલેબસ બદલ્યો પણ આ ક્રિયા આ ક્વેશન બદલ્યો નથી હજુ પણ છે એટલે તમે આ ભણી ગયા છો એટલે આની હું વધારે ડીપમાં ઇન્ફોર્મેશન નથી આપતી આગળ આપણે વધીએ અફેર્મેટિવ સેન્ટેન્સમાં કન્ટિન્યુઅસ પાસ ટેન્સ કન્ટિન્યુઅસ પાસ ટેન્સમાં બી ના રૂપ તરીકે આવે છે વોસ વર અને ક્રિયાપદનું વી ફોરનું રૂપ કન્ટિન્યુઅન્સ આવશે એટલે વી ફોર આવશે પાછું મારે હવે અહીંયા પેન બદલવાની ને આ તો રામાયણ કન્ટિન્યુઅન્સ એટલે યાદ રાખવાનું ત્યાં હંમેશા કેવું રૂપ આવશે વી ફોરનું રૂપ કન્ટિન્યુઅન્સ એટલે વી ફોર વી ફોર એટલે આનજી ક્રિયાપદની પાછળ તમારે શું મૂકવાનું આઈએનજી મૂકવાનું

નેગેટિવ સેન્ટેન્સમાં કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સની વાક્ય રચના એમ ઇઝ આર પછી નોટ નોટ પછી વિ ફોરનો રૂપ એના પછી કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સમાં વોઝ વર પ્લસ નોટ પ્લસ વી ફોર કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સમાં વિલ પ્લસ નોટ પ્લસ બી પ્લસ વી ફોર અહીંયા મેં તમને એક ક્વેશ્ચન પૂછ્યું હતું કે તમારે શા માટે આ યાદ રાખવાનું છે કે ક્રિયાપદ પહેલાં બી આવે નહીં કે વિલ પછી બી આવે એનું કારણ કે અહીંયા જ્યારે નોટ મુકાય ને ત્યારે બી ક્યાં મૂકવો ને એ ક્વેશ્ચન થાય ઘણી વખત તમે છે ને તમને ખબર હોય વાક્ય રચના તમને આવડતી હોય છતાં પણ તમે શું ભૂલ કરો કન્ફ્યુઝ થઈ જાઓ કે આ બી અહીંયા આવશે કે પછી અહીંયા આવશે એટલે જ મેં પહેલાં કહી દીધું કે બી તમારે કોની આગળ મૂકવાનો છે ક્રિયાપદની આગળ તો અહીંયા બી ક્યાં આવશે ક્રિયાપદની કન્ટિન્યુઅસ પ્રેઝન્ટેન્સમાં ટુ બી ના રૂપ તરીકે એમિઝાર પછી એની સાથે વી ફોર આવશે નહીં કે વી વન સેમ જ મિસ્ટેક અહીંયા છે પાસ ટેન્સમાં વોઝ વર પ્લસ વી ફોર

જેની સાથે જોડાયેલું હોય ઓકે હવે કોઈનો નવો ક્વેશ્ચન છે હા ઇટ્સ ટાઈપિંગ મિસ્ટેક ફારૂક હાઈ મેં સુધારી નાખી ચલો હવે આપણે વાક્ય રચના તરફ જઈએ ત્રણેય કાળની વાક્ય રચના કંઈક મેં આ રીતે દર્શાવેલી છે આને હું જવા દઉં હવે દેખાય છે આ નડતું હતું ને ક્યારનું ચલો હવે નહીં નડે તમને મેં કાઢી નાખ્યું ત્રણ પ્રકાર કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ પાસ્ટ ફ્યુચર ત્રણ સેન્ટેન્સ સેન્ટેન્સિવ નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ વાક્ય રચના મેં ટૂંકમાં લખી છે એસ પ્લસ લખાતું કેમ નથી ફરીથી લખીએ હજી નથી લખાતું ચલો લખાણું હવે એસ સબ્જેક્ટ એમિઝાર હં એક વસ્તુ રહી ગઈ આગળના આગળની સ્લાઇડમાં એક વસ્તુ તમને કહેવાની રહી ગઈ એ હતી આ એમિઝારનું ક્લેરિફિકેશન કે ક્યાં એમિઝાર આવે તમને ખબર જ છે કે ક્યાં એમ આવે ક્યાં ઇઝ આવે ક્યાં આર આવે છતાં પણ મારે તમને કેવું છે થોડી વાર સાંભળી લ્યો થોડું સહન કરી રહ્યો આય સાથે એમ સાથે આય આવે સોરી જ્યારે કરતા તરીકે આય હોય ત્યારે ટુબીના રૂપ તરીકે એમ આવે જ્યારે કરતા તરીકે હી હોય શી હોય ઇટ હોય કે કોઈ પણ એક વચન નામ હોય એ વ એટલે કે સિંગ્યુલર નેમ ત્યારે ટુબીના રૂપ તરીકે ઇઝ આવે અને આર ક્યારે આવે તો વી હોય યુ હોય ધે હોય કે કોઈ પણ પ્લુરલ નેમ હોય પી એન પ્લુરલ નેમ હોય ત્યારે ટુબીના રૂપ તરીકે શું આવે આર એટલે કે બહુ વચન ના પછી વોઝ આવે એટ સાથે વોઝ આવે અને એસ એન એટલે કે સિંગ્યુલર નેમ અને સિંગ્યુલર નેમને ગુજરાતીમાં કહેવાય એક વચન ના ત્યારે ટુબી ના રૂપ તરીકે વોઝ મુકાય છે અને વર ક્યારે ક્યારે મુકાય તો વી હોય યુ હોય ધે હોય અને કોઈ પણ પ્યુરલ નેમ હોય બહુવચન નામ હોય ત્યારે ટુ બી ના રૂપ તરીકે મુકાય છે વર હવે આપણે વાક્ય રચના તરફ જઈએ ક્યાં હતા આપણે અહીંયા પહોંચી ગયા એમિઝાર પછી વી ફોનનું રૂપ એના પછી ઓબ્જેક્ટ એના પછી અધર વર્ડ એના પછી નેગેટિવ સેન્ટેન્સમાં સબ્જેક્ટ એમિઝાર નોટ વી ફોર નકાર વાક્ય છે એટલે આવશે નોટ એના પછી વી ફોર ઓબ્જેક્ટ અને અધર વર્ડ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં એમિઝાર વાક્યની શરૂઆતમાં ટૂબીનું રૂપ કેમ મૂક્યું કારણ કે વાક્ય કેવું છે ઇન્ટ્રોગેટિવ વાક્યને જ્યારે ઇન્ટ્રોગેટિવ બનાવવું હોય ત્યારે વાક્યની શરૂઆતમાં ટૂબીના રૂપ તરીકે આવે છે એમિઝાર પ્લસ એસ પ્લસ વી ફોર પ્લસ ઓ પ્લસ અધર વર્ડ એટલે કે મેં તો આની વાક્ય રચના તમે જાતે બનાવવાની કોશિશ કરજો પ્રયત્ન કરજો ટ્રાય કરજો બની જશે જો શું કરવાનું છે જ્યાં એમિઝાર છે આગળનું કોષ્ટક જો તમને યાદ હશે તો તમે આ વાક્ય રચના બનાવી શકશો આગળના કોષ્ટકમાં આપણે જોયું હતું કે એમિઝા હોય તો પાસ ટેન્સમાં એમિઝા ની જગ્યાએ શું આવે વોઝવર આવે અને ફ્યુચર ટેન્સમાં એમિઝા ની જગ્યાએ શું આવે વિલ પ્લસ બી આવે અને જ્યારે નોટ નું વાક્ય બનાવવું હોય ત્યારે બી ને ક્રિયાપદ ક્યાં મૂકવાનું આગળ મૂકવાનું અને આમાં બી ને ક્યાં મૂકવાનું સબ્જેક્ટ પછી બસ આજ તમારે ધ્યાન રાખવાનું છે ખાસ કરીને આ બી

હવે તમારે થાળીને ખાલી શણગારવાની છે મેમ તમે કેટલા છો બે ત્રણ વર્ષથી તો ભણાવું જ છું ચલો હવે આ ક્વેશ્ચન પૂરા થયા હોય ફ્યુચરમાં શેલ ન આવે હા શેલ પણ આવશે પણ શેલ માત્ર આય સાથે વપરાય બીજા એક પણ કરતા સાથે વપરાય નહીં અહીંયા મેં શેલ નથી લીધું કારણ કે તમે આય સાથે વિલ પણ મૂકી શકો અને આય સાથે બીજો શબ્દ આવે શેલ જે મોડલ ઓક્ઝલરીઝમાં હું લેવાની છું હવે આપણે એક્ઝામ્પલ તરફ જઈએ એક્ઝામ્પલમાં પણ ત્રણેય ટેન્સના ત્રણેય એક્ઝામ્પલ સાથે જ લીધા છે અને ત્રણેય એક્ઝામ્પલમાં એક એક જ સબ્જેક્ટ અને એક જ ક્રિયા લીધી છે જેથી સમજાય કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સનું પહેલું સેન્ટેન્સ અફેર્મેટિવ સેન્ટેન્સમાં ફેરફાર હું શ અને ફેરફાર છે ઇઝ રાઇટિંગ છે રાઇટ તો રાઇટ જે છે ને એ વી વન છે અને અહીંયા જે રાઇટિંગ લેખું છે ને એ રાઇટિંગ છે ને વી ફોર છે અને આ વી ફોર શા માટે છે કારણ કે વાક્ય જે છે ને એ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટેન્સનું છે ચાલુ વર્તમાન કાળ કાળનું છે અને એ વાક્યને ચાલુ વર્તમાન કાળનું દર્શાવવા માટે બી ના રૂપ તરીકે આવે ઈઝ અને એના પછી આવે આઈએનજી શા માટે મેં અહીંયા કારણ કે કરતા તરીકે મારી પાસે શું છે છે હી કારણ કે મિતેશ છે કોનું નામ હોય છોકરાનું એટલા માટે અહીંયા હી છે તો અહીંયા શું આવશે બી ના રૂપ તરીકે ઈઝ હવે તમે મેમ પ્રશ્ન કહું છે પછી જવાબ હાથે દાપી દે કંઈ નહીં તમારા માટે મેં ક્વેશ્ચન રાખ્યા જ છે આ તમારે જ આપવાના છે તૈયારી રાખજો બીજું સેન્ટેન્સ છે નેગેટિવનું એટલે કે નકારાત્મક વાક્ય વાક્ય નકાર હાઈલાઇટ કરું છું વડ જોજો ધ્યાનથી ઇઝ એના પછી નકાર વાક્ય છે જે નકારનો ભાવ દર્શાવે છે અને રાઇટિંગ અને આ રાઇટ જે છે વી વન નું રૂપ છે અને રાઇટિંગ જે છે એ વી ફોરનું રૂપ છે ચલો સમજાઈ ગયું આટલું શું કર્યું છે અહીંયા નોટ શા માટે છે વાક્ય કેવું છે નેગેટિવ ટૂબીના રૂપ તરીકે અહીંયા શું છે ઇઝ છે શા માટે છે કારણ કે અહીંયા મિતેશ એક વચન નામ છે એના પછી થર્ડ સેન્ટેન્સ છે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ તો ઇન્ટ્રોગેટિવ સેન્ટ સેન્ટેન્સમાં શરૂઆતમાં ટૂબીનું રૂપ આવે અને એ ટૂબીનું રૂપ મેં અહીંયા મૂક્યું છે ઇઝ કેમ કારણ કે મારી પાસે કરતા તરીકે એક વચન નામ છે એટલા માટે મેં અહીંયા મૂક્યું ઇઝ અહીંયા રાઇટિંગનું સોરી રાઈટનું મેં અહીંયા રાઇટિંગ કર્યું રાઇટ એ વી વન અને રાઇટિંગ એ વી ફોર અ લેટર નાવ નાવ એ કયો કાળ દર્શાવે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટેસ ચલો હવે હું બોલી બોલીને થાકી ગઈ છું તો હવે બાકીના સેન્ટેન્સના આન્સર તમે મને લાઈવ ચેટમાં ફટાફટ આપો વિદ્યાકુલના સ્ટુડન્ટ પણ જલ્દી મને સૌથી પહેલો આન્સર વિદ્યાકુલના સ્ટુડન્ટ પાસેથી જોઈએ છે કારણ કે ગયા લેક્ચરમાં એક વિદ્યાકુલના સ્ટુડન્ટે જ મારી મિસ્ટેક શોધી હતી અને એને ક્લિયર કરી હતી ચલો ફટાફટ વિદ્યાકુલ અને યુટ્યુબના સ્ટુડન્ટ ચલો આપણે યુટ્યુબમાં પણ જોઈ લઈએ ચલો એકનું આન્સર ઘણા બધાના આન્સર આવી ગયા વાવ વોઝ રાઇટિંગ વોઝ નોટ રાઇટિંગ ઓકે વોઝ રાઇટિંગ પણ ક્વેશ્ચનમાં શું આવશે ઓકે એકે તો આખું સેન્ટેન્સ મોકલ્યો સદ્યા બાબુનો અને બીજી એક વાત ચલો તમારો આન્સર આવે આવી તો ગયા જ છે સાથે સાથે પણ હજી થોડાક ના આન્સર હજી આવે જ છે કોઈ કોમેન્ટના જવાબ દેવાના રહી જાય અથવા મારું ધ્યાન એ કોમેન્ટ પર ન જાય એ લાઈવ ચેટ પર ન જાય તો એના માટે હું દિલથી માફી માંગુ છું હું ટ્રાય કરીશ કે દરેક કોમેન્ટનો દરેક લાઈવ ચેટનો આન્સર હું આપી શકું વિદ્યાકુલમાંથી પણ આન્સર આવી ગયો છે એકવાર હું ચેક કરી લઉં સરસ તો ફસ્ટ બ્લેન્કમાં આવશે વોઝ રાઇટિંગ શા માટે વોઝ રાઇટિંગ આવશે અહીંયા ટૂબીના રૂપ તરીકે વોઝ શા માટે કારણ કે અહીંયા એક વચન નામ છે અને એક વચન નામ હોય ત્યારે કન્ટિન્યુઅસ પાસ ટેન્સમાં ટુ બીના રૂપ તરીકે વોઝ રાઇટિંગ આવે એના પછી સેકન્ડ ખાલી જગ્યાનો આન્સર પણ મને મળી ગયો છે વોઝ નોટ રાઇટિંગ સદ્યા બાબુનો એક ક્વેશ્ચન છે કે મેમ ડેલી આ જ ટાઈમ લાઈવ હશે એ જાણવા માટે વિદ્યાકુલની એપ ડાઉનલોડ કરી લ્યો જેથી તમને દરેક વિષયનો ટેબલ તમને મળી જાય લાઈવ લેક્ચર જ્યારે શરૂ થયો ને એ પહેલાં જ મેં તમને કહી દીધું હતું કે દરેક વિષયનું ટાઈમ ટેબલ ત્યાં છે ચલો આનો પણ આન્સર આવી ગયો છે અને એકદમ રાઈટ છે અહીંયા આવશે વોઝ નોટ રાઇટિંગ આના આન્સર તો મને સાચા મળી જશે પણ હું જોઉં છું ફ્યુચર ટેન્સના સાચા મળે છે કે નહીં એના પરથી મને ખબર પડશે કે તમે લાઈવ લેક્ચરમાં ધ્યાન આપો છો કે પછી આજુબાજુવાળા પર એટલે કે આજુબાજુવાળાની ચેટ પર એના પછી ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સની ચલો ફટાફટ આમાં પણ આન્સર ઇન્ટ્રોગેટિવમાં ઓકે ચલો અહીંયા આવશે વાક્યની શરૂઆતમાં કેપિટલમાં વોઝ અને બીજી ખાલી જગ્યામાં આવશે રાઇટિંગ એના પછી આપણે ફટાફટ ફ્યુચર ટેન્સ તરફ જઈએ અને ફ્યુચર ટેન્સમાં હું એક આન્સર લખી નાખું પ્લીઝ તમે બાકીના આન્સર લખજો એક આન્સર કયો એ આ કે રાઈટ જે આપેલું છે ને એનું હું રાઇટિંગ કરીશ એ બધામાં હું કરી નાખું કારણ કે મને બહુ ગમે આઈએનજી લગાવું હું ભણતી ને ત્યારે આવતો અને મને બહુ ગમતું આઈએનજી લગાવું એના નિયમો મને બહુ સારા એવા પાકા થઈ ગયા હતા અને આવડતા એટલે જ મને એટલે મેં પહેલાં લખી નાખ્યું જો હવે મને આ આન્સર આપો કે અહીંયા હું શું લખું ચલો પહેલી બ્લેન્કનો આન્સર આપો મને પહેલી બ્લેન્કનો આન્સર આવી ગયો છે જેનું નામ છે દીપક પટેલ ગુડ એના માટે તાળી થઈ જાય વિલ બી અને સેકન્ડ બ્લેન્કનો આન્સર પણ એને જ આપ્યો છે પણ હું ઈચ્છું છું કે એ સિવાયના જે બીજા સ્ટુડન્ટ છે એ સ્ટુડન્ટ પણ એનો આન્સર આપે ટીચ બાય રોનક ઓકે એને પણ આન્સર આપી દીધો વીલ બી પણ હવે મને સેકન્ડ બ્લેન્કનો આન્સર જોઈએ છે નેગેટિવનો ચલો જલ્દી વિદ્યાકુલના સ્ટુડન્ટ એકવાર હું એમાં પણ ચેક કર લઉં કોઈ કોઈનો આન્સર આવ્યો છે કે નહીં ઓકે ઓકેન્ડ બ્લેન્ શું આવશે નોટ બી રાઇટિંગ હવે એક ખાલી જગ્યા રહી છે ખાલી જગ્યામાં ખાલી જગ્યા તમારે મને શું લખીને દેવાનું છે એક પછી જવાબ પછી બીજો આન્સર પણ અહીંયા આવે તો બે પછી જવાબ લખવાનું છે અલ્પવિરામ કરીને નહીં આપતા મને આ રીતે આન્સર જોઈએ છે એક અને બે કરીને ચલો જલ્દી મેલા કીધું કે જ્યારેન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ હોય અને એમાં ટુ બી ના રૂપ તરીકે તમારે બી મૂકવાનું હોય તો હું યાદ રાખવાનું

ફોકસ રાખ્યું હશે લખતી વખતે ધ્યાનથી લખ્યું છે એને વિલ લખ્યું ને ત્યારે વિલ ને કેપિટલ રાખ્યો શા માટે કારણ કે વાક્યની ખાલી જગ્યાનો પહેલો અક્ષર હંમેશા કેપિટલમાં હોય એના માટે પણ તાળી થઈ જાય એની પણ એક સરસ મજાની પ્રશંસા આપી દો એને સાબાશી આપી દો ને એના પછી સેકન્ડમાં આવશે બી ઓકે ચલો હવે અહીંયા સુધી હું મારા લેક્ચરને ઊભું રાખું છું નેક્સ્ટ લેક્ચરમાં આપણે નેક્સ્ટ ટોપિક ટોપિક જોઈશું અને એ ટોપિક છે પરફેક્ટ ટેન્સ હવે કોઈને ક્વેરી હોય તો ફટાફટ લાઈવ ચેટમાં ચલો જલ્દી છે કોઈને સમજાઈ ગયું હોય તો ઓકેના આન્સર રાવજીભાઈ અરુણ સુરેલા હિમાંશુ નિધિ નિહાર રાજપૂત તમને બધાને પણ જે વિદ્યાકુલના સ્ટુડન્ટ છે મેમ ઓકે મેમ ઓકે ઓકે દીપાલી આશાબેન સરસ હા મોજ હા હા ભાઈ હા મોજ આપણે મોજ સાદત ભણવાનું છે લર્ન મોર અનમોર ચાલો હવે આપણે લેક્ચરને અહીંયા પૂરો કરીએ આવજો ટાટા બાય બાય યુ